विद्यार्थी मित्रों आजना वीडियो लेक्चर नी अंदर आपणे उद्दीपन प्रक्रिया माटे अधिशोषणનો આધુનિક સિદ્ધાંત છે તેના વિશે સમજશું। જૂના સિદ્ધાંત અનુસાર અધિશોષણની પ્રક્રમ દરમિયાન મોટે ભાગે પ્રક્રિયકના અણુઓ છે પ્રવાહી અથવા વાયુ અવસ્થામાં હોય, ઉદીપક છે એ મોટે ભાગે ઘન અવસ્થાની અંદર હોય છે। તો ઘન ઉદીપકની સપાટી ઉપર પ્રવાહી કે વાયુના અણુઓ છે એ ધીમે ધીમે અધિશોષણ પામે, એક સમયે તેની સાંદ્રતા ખૂબ જ વધી જાય, ત્યારબાદ અધિશોષણનો પ્રક્રમ છે એ આપણે ભણી ગયા કે ભાઈ ઉષ્માક્ષેપક છે, તો આ ઉષ્માક્ષેપક પ્રક્રમ દરમિયાન ઊર્જા છૂટી પડે અને આ છૂટી પડેલી ઊર્જા છે એ નો ઉપયોગ પ્રક્રિયા થવામાં થાય, પ્રક્રિયા કરવાનો છે નિપજમાં રૂપાંતર પામી સપાટી પરથી છૂટા પડે। પણ તેની એક મર્યાદા હતી કે ઉદીપકીય ઝેર કે પ્રવર્ધકો વિશેની માહિતી કે સમજૂતી આપી શકતું ન હતું। તો હાલમાં આધુનિક સિદ્ધાંત છે ઉદીપન પ્રક્રિયા કઈ રીતે થાય છે તેની વિશિષ્ટ સમજૂતી આપે છે। તો મોટે ભાગે આપણે જોયું કે ભાઈ ઉદીપન ક્રિયા માટે ઉદીપક છે એ આપણે ઘન અવસ્થાની અંદર લીધેલ હોય છે, જ્યારે પ્રક્રિયકના અણુઓ છે એ પ્રક્રિયકના અણુઓ પ્રવાહી અથવા વાયુ અવસ્થાની અંદર આવેલા હોય। તો હવે જ્યારે આપણે ઉદીપક લઈએ છીએ ત્યારે આપણે જોયું કે ભાઈ ઉદીપકની સપાટી પર અણુઓ છે તેનું ચુંબકીય ક્ષેત્ર છે અસરકારક હોય છે, જ્યારે અંદરના ભાગે આવેલા અણુઓ હોય તેનું ચુંબકીય ક્ષેત્ર પરસ્પરની અસરથી નાબૂદ થયેલું હોય છે। માની લો કે આ એક ઘન ઉદીપકની સપાટીનો આડછેદ મેં લીધો, આ ઘન ઉદીપકની સપાટીનો આડછેદ લીધો છે, તો આ ઘન ઉદીપક હોય તો એની અંદરના ભાગે આ અણુ આવેલો છે, આ અંદરના ભાગે આવેલો અણુ છે તો તેનું ચુંબકીય ક્ષેત્ર છે એ નષ્ટ પામેલ છે, પણ સપાટી પર અણુઓ છે કે જે માત્ર અમુક દિશામાંથી જ આકર્ષણ બળ અનુભવે છે તો અણુનું ચુંબકીય ક્ષેત્ર છે અસરકારક છે। તો હવે થશે એવું કે આ સપાટી પર અણુઓ છે જેનું ચુંબકીય ક્ષેત્ર અસરકારક છે એ અધિશોષણની ઉદીપન ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે। તો પેલો ધીમે 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 પ્રક્રિયકના અણુઓ છે એ ઉદીપકની સપાટી ઉપર પ્રસરણ પામશે। આધુનિક સિદ્ધાંત અનુસાર પ્રક્રિયકના અણુઓ છે એ ઉદીપકની સપાટી પર ધીમે ધીમે એના ઉપર નજીક આવે, ચારે બાજુ પ્રસરણ પામે। તો ચાલો આપણે કઈક આ રીતેનો ડાયાગ્રામ ડ્રો કરીએ છીએ કે ભાઈ ઉદીપક છે તેની સપાટી પર પ્રક્રિયકના અણુઓ છે એ ધીમે 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 આકર્ષણ દ્વારા પ્રસરણ પામે છે। તો પ્રથમ તબક્કાની અંદર ઉદીપકની સપાટી પર આપણે લખશું આ બધી જ વસ્તુઓ થાય છે એ ઉદીપકની સપાટી પર થાય છે, તો કે ઉદીપકની સપાટી પર પ્રથમ તબક્કાની અંદર અણુઓ છે પ્રક્રિયકના અણુઓ છે ધીમે ધીમે પ્રસરણ પામે। અચ્છા હવે આ સપાટી પરના અણુઓ છે તેનું ચુંબકીય ક્ષેત્ર અસરકારક છે માટે એ અહીં અધિશોષણ પામશે પ્રસરણ પામેલા અણુઓ, અને તેની સાંદ્રતા છે ધીમે ધીમે વધતી જશે। તો આપણે બીજા તબક્કાની અંદર લખી શકીએ કે આ અણુઓ છે એકબીજા સાથે અધિશોષણ પામશે। હવે અધિશોષણ પામે એટલે એની સાંદ્રતા તો વધવાની છે, આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે એટલે ઊર્જા છૂટી પડશે। હવે આ સિદ્ધાંત છે એ અધિશોષણના સિદ્ધાંત અને મધ્યવર્તી સંયોજન બનાવવાના સિદ્ધાંતનો સમન્વય છે। તો આપણે લખીએ કે આ સિદ્ધાંત છે બે વસ્તુનો સમન્વય છે, એક તો મધ્યવર્તી સંયોજન બને છે અને ત્યારબાદ અધિશોષણનો જૂનો સિદ્ધાંત, આ બંનેનો સમન્વય હાલનો નવો સિદ્ધાંત છે। તો થશે એવું કે આ પ્રક્રમ દરમિયાન પ્રક્રિયકના અણુઓ છે એ એકબીજા સાથે જોડાય અને એક મધ્યવર્તી સંયોજનની રચના કરે છે। માની લો કે આ પ્રક્રિયકની સપાટી પ્રક્રિયકના અણુઓ છે એ ઉદીપકની સપાટી પર એકબીજા સાથે જોડાય અને આ રીતે કંઈક મધ્યવર્તી સંયોજનની રચના કરેલ જોવા મળે। હવે થશે એવું કે આ મધ્યવર્તી સંયોજન છે એ ધીમે 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 પ્રક્રિયકના અણુમાં રૂપાંતર થવાની શરૂઆત થાય। તો આપણે ત્રીજા તબક્કામાં એવું થશે કે પ્રક્રિયકના અણુઓની સાંદ્રતાઓ સપાટી પર વધે છે ઉદીપકની માટે એકબીજા સાથે જોડાય આ રીતે મધ્યવર્તી સંયોજનની રચના કરશે। હવે ચોથા તબક્કાની અંદર તો જો આપણે જોયું કે ભાઈ અહીં
મધ્યવર્તી સંયોજન છે ધીમે 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 નિપજમાં ફેરવાઈ જશે. તો આપણે લખશું કે મધ્યવર્તી સંયોજન છે એ નિપજમાં રૂપાંતર પામે, ચોથા તબક્કામાં નિપજમાં રૂપાંતર પામે છે. અને ત્યારબાદ થશે એવું કે હવે નિપજન અણુઓ છે એ ઉદીપકની સપાટી પરથી અપશોષણ પામે. તો હવે આપણે બીજા તબક્કામાં એવું થશે કે નિપજના અણુ છે અણુ એ અપશોષણ પામે, અને અપશોષણ પામવું એટલે નિપજન અણુ છે એ સપાટી છોડીને સપાટી પરથી દૂર થાય. તો આપણે એક પ્રક્રિયા એ ટુ અને બી ટુ હતો, બંને એકબીજા સાથે જોડાઈ અને આ રીતે કંઈક મધ્યવર્તી સંયોજનની રચના કરી, એ એ બી બી પ્રકારના મધ્યવર્તી સંયોજનની રચના કરી. ત્યાર પછીના તબક્કાની અંદર આ મધ્યવર્તી સંયોજન છે એ નિપજન અણુમાં રૂપાંતર પામે છે. હવે નિપજન અણુમાં રૂપાંતર પામેલા અણુઓ છે એ સપાટી છોડીને દૂર થાય, અપશોષણ પામે, તેથી વળી પાછી ઉદીપકની સપાટી છે એ પુનઃપ્રાપ્ય થાય છે. ઉદીપકની સપાટી આપણે લખી શકીએ કે ખાલી થાય, અથવા તો આપણે એમ પણ લખી શકીએ કે પુનઃપ્રાપ્ત થાય છે. તો વળી પાછા અણુ પ્રક્રિયકના અણુ મધ્યવર્તી સંયોજનમાં ફેરવાના, મધ્યવર્તી સંયોજન નિપજમાં ફેરવાનું, અને નિપજમાં ફેરવાઈ ગયા બાદ આ અણુઓ છે સપાટી છોડીને દૂર પામે છે, પ્રસરણ પામે છે, ખાલી કરી દે છે સપાટીને, અને વળી પાછી ઉદીપકની સપાટી છે એ પ્રક્રિયા થવા માટે પુનઃ પ્રાપ્ય છે. તો આપણે લખી શકીએ કે અહીં પ્રક્રિયાને અંતે આપણે અહીં સમગ્ર લખીએ આની બાબત કે પ્રક્રિયાને અંતે, તો કે પ્રક્રિયાને અંતે ઉદીપક છે એ પાછો મળે છે. પ્રક્રિયાને અંતે ઉદીપક પાછો મળે છે, તો પાછો મળે છે માટે વારંવાર પ્રક્રિયામાં ભાગ લઈ પ્રક્રિયકના અણુઓને સતત નિપજમાં રૂપાંતર કરે છે. તો આ જ રીતે આપણે કહી શકીએ કે માટે પ્રક્રિયા થવા માટે, પ્રક્રિયા થવા માટે, તો કે પ્રક્રિયા થવા માટે અતિ અલ્પ પ્રમાણમાં આપણે લખી શકીએ કે અતિ અલ્પ પ્રમાણમાં ઉદીપકની જરૂર પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, અધિશોષણના સિદ્ધાંતમાં આપણે સમજીએ કે ઉદીપક છે એની સપાટી પરના અણુઓ છે એનું ચુંબકીય અથવા તો એનું આકર્ષણ બળ એ અસરકારક હોય છે, જેના કારણે પ્રક્રિયકના અણુ જ્યારે ધીમે 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 ઉદીપકની સપાટી પર પ્રસરણ પામે ત્યારબાદ એ અધિશોષણ પામશે, મધ્યવર્તી સંયોજનની રચના કરશે, મધ્યવર્તી સંયોજન છે એ નિપજમાં રૂપાંતર પામે, પ્રક્રિયા થાય, ત્યારબાદ નિપજન અણુઓ છે એ સપાટી છોડીને દૂર થાય, જેને આપણે અપશોષણ કહીએ, અને ઉદીપક છે આપણે સપાટી પુનઃપ્રાપ્ય થાય, જે આગળ વળી પાછી એ જ પ્રક્રિયાનું પુનરાવર્તન કરશે. તો આમ આધુનિક સિદ્ધાંત છે અધિશોષણના પ્રક્રમને ખૂબ જ વિસ્તારથી સમજાવે છે, પણ આપણે જોયું કે આમાં બે શબ્દો એક આપણે નવા આવ્યા કે કેટલીક વાર કેટલાક પદાર્થો છે એ ઉદીપકની ક્ષમતાને વધારે, તો આ પ્રવર્ધકો કેવી રીતે કાર્ય કરે છે, તે જ રીતે કેટલાક પદાર્થ છે ઉદીપકની ક્ષમતાને ઘટાડે છે, તો જેને આપણે ઉદીપકીય ઝેર કહીએ છીએ, તો તે કઈ રીતે કાર્ય કરે છે તેની આ સિદ્ધાંત સમજાવી શકતું નથી. દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે નાઇટ્રોજન વાયુ છે એ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા અનુભવી અને એમોનિયા આપે છે. આ પદ્ધતિને આપણે હેબર વિધિ કહીએ છીએ. તો હેબર વિધિની અંદર આપણે આયરન છે ઉદીપક તરીકે વપરાય છે. હવે આયરનની સાથે જો મોલિબ્ડેનમનો ઉપયોગ કરું તો મોલિબ્ડેનમ છે એ પ્રવર્ધક તરીકે કાર્ય કરે છે. તેની કાર્યપ્રણાલી કઈ રીતે થાય છે એ આના સિદ્ધાંત દ્વારા 100% સમજાવી શકાય નહીં. વધુમાં દાખલા તરીકે આની અંદર કાર્બોનિલ કમ્પાઉન્ડ ઉમેરવામાં આવે, કાર્બન મોનોક્સાઇડ ઉમેરવામાં આવે, તો તે ઉદીપકની ક્ષમતાને ઘટાડે છે, માટે એ ઉદીપકીય ઝેર છે. તો ઉદીપકીય ઝેર વિશેની સમજૂતી પણ વિસ્તારથી પ્રાપ્ત થતી નથી, પરંતુ પ્રક્રિયકના અણુ કઈ રીતે નિપજમાં રૂપાંતર પામે તે આપણે સરસ રીતે આધુનિક અધિશોષણના સિદ્ધાંત દ્વારા સમજી શકીએ છીએ, જે મુખ્યત્વે બે સિદ્ધાંતોનો સમન્વય છે, મધ્યવર્તી સંયોજન બનવાની વાત અને અધિશોષણના જૂના સિદ્ધાંતનો સમન્વય છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો લેક્ચરને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં, બીજા મિત્રોને પણ જાણ કરજો. સી યુ ઇન નેક્સ્ટ લેક્ચર.